નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના હકારાત્મક નિકાલ નિયત સમય મર્યાદામાં કરવા જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી. આણંદ જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કલેક્ટરે અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં જાત નિરીક્ષણ કરીને હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવા તેમજ ગેરકાયદેસર દબાણને તાકીદે દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોનું દૂરવાણી પર કરેલ રજૂઆતને પણ જિલ્લા કલેક્ટરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ દબાણ કરવામાં આવ્યા હોય તે દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિની અધિકારીઓને તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા, વ્યાજબી ભાવની દુકાન, આરોગ્યની સુવિધા, આંગણવાડી સહિતની માળખાકીય સુવિધાઓ ગ્રાઉન્ડ લેવલે નિરીક્ષણ કરીને હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સાંસદ મિતેશ પટેલ, બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણશા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.